કહેવત છે કે ઝાલાવાડમાં ભૂલો પડે ભગવાન. આ કહેવત માત્ર કહેવા પૂરતી જ નથી, પરંતુ ખરેખર આ હરણફાળ યુગમાં હજુ પણ ઝાલાવાડમાં માનવતા જીવંત હોવાના લીધે કહેવાય છે, જેના ઉત્તમ અને માનવતાના પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામે ઘટના ઘટી છે. ઘટનાની સંપૂર્ણ વિગત જોવા જઈએ તો ગત 9 જુલાઈના રોજ મોડી રાત્રે ધ્રાંગધ્રા ગામના ચૂલી ગામે આવેલા રેલવે સ્ટેશન પાસે અંદાજે 15 વર્ષના સગીર પર અહીંના સ્ટેશન માસ્ટર અમરજીત પાસવાની નજર પડતા તેઓ દ્વારા આ સગીરને તુરંત પોતાના રેલવે સ્ટેશનમાં લઈ જઈ પૂછપરછ કરાઈ. પરંતુ આ સગીર પરપ્રાંતીય હોવાથી કંઈ બોલી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાથી સ્ટેશન માસ્ટર દ્વારા ચૂલી ગામના સામાજિક કાર્યકર પપ્પુભાઈ ઠાકોર તથા રમેશભાઈ રાઠોડને જાણ કરી પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. આ બંને સામાજિક કાર્યકરો અતિથિ દેવો ભવના સૂત્રને સાર્થક કરતા સૌપ્રથમ સગીરને સારું ભોજન આપ્યા બાદ પૂછપરછ કરતા સગીરે પોતાનું નામ સુમિત કુમાર, ઉંમર વર્ષ 15 તથા ઉત્તર પ્રદેશના બિજનોર તાલુકાનું હોવાનું જણાવ્યું. જેથી સ્ટેશન માસ્ટર દ્વારા તુરંત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઉત્તર પ્રદેશના બિજનોર તાલુકાના પોલીસ સ્ટેશનનો નંબર ગૂગલ પરથી શોધી પોલીસ અધિકારી સાથે વાત કરી વોટ્સએપ દ્વારા પોલીસ અધિકારીને સગીરનો ફોટો મોકલી સગીરના કહેવા પ્રમાણે તેના માતા પિતાનો સંપર્ક કરાયો હતો. જ્યારે આ તરફ સગીરના પરિવારજનો પણ પોતાના સંતાનની ભાળ મળવાથી વાતથી તુરંત ધ્રાંગધ્રા માટે રવાના થયા હતા. 2 દિવસની લાંબી મુસાફરી બાદ સગીરના પિતા હરકેશ તથા બનેવી ગુલાબસિંહ ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ખાતે પહોંચી સગીરના પરિવારના સદસ્ય સુમિતને જોઈને ભેટી પડ્યા હતા. કોઈ ઓળખાણ વગર પણ પરપ્રાંતીય કિશોરને 2 દિવસ સુધી સાચવી મહેમાન નવાજી કરતા સામાજિક કાર્યકર્તાઓનો આભાર કિશોરના પરિવારજનોએ વ્યક્ત કર્યો અને ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ઝાલાવાડના માનવતાના ભરપેટ વખાણ કર્યા. જ્યારે ચૂલી રેલવે સ્ટેશનના સ્ટાફ અને સ્થાનિક લોકો દ્વારા પણ સગીરને ખૂબ જ સારી રીતે સાચવી પોતાના હાથે સગીરના પિતાને સોંપીને માનવતાનું પ્રેરણાદાયી કામ પૂરું કર્યું હતું. શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.